આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ગુજરાતમાં દિન પ્રતિદિન મોંઘી ગાડીઓની ચોરીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠા એસઓજી પોલીસે આ મામલે એક સાથે 10 મોંઘી દાટ ગાડીઓ સહિત 78 લાખનો મુદ્દા માલ ઝડપી એક આરોપીની અટકાયત કરી છે. તેમજ કિલોમીટર દીઠ વધુ ભાવ મેળવવાની લાલચે ગાડીઓ મામલે છેતરપિંડી કરતા હોવાનું ખુલ્યું છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મોંઘી દાટ ગાડીઓની નિરંતર થઈ રહેલી ચોરીના મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વિવિધ જગ્યાએ નેટવર્ક મજબૂત કરતા બાતમીના આધારે ટેકનિકપૂર્વક મોંઘી દાટ ગાડીઓને મૂળ માલિક પાસેથી લઈ વધુ ભાવ આપવાની લાલચે 10 જેટલા ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. નિલેશ પંચાલ નામના વ્યક્તિએ 10 જેટલા મોંઘી દાટ ગાડીઓ લઈને ઉના થાય કે સર્વિસ મોકલી પડો. માઓના માર્ગદર્શન મુજબ તેમની ટીમ એસઓજી પીએસઆઈ કે જે રાઠોડ તથા પીએસઆઈ કાપડિયા તથા સ્ટાફના માણસો મિલકત સંબંધી ગુના અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નવલપુરા ગામ પાસે બાતમી હકીકત મળેલ કે સ્વિફ્ટ ગાડી જે ગુનાના કામમાં કોઈ સંડાવેલી છે જે આધારે તેને કોર્ડન કરી ગાડીની માલિકની પૂછપરછ કરતા એ ગાડી જે પરેશ પંચાલ ચલાવતો હતો તેને ઓફિસે લાવી અને તે ખૂબ જ ખંતપૂર્વક અને પોલીસની તપાસ કરતા તેણે અલગ અલગ માલિકો પાસેથી વધારે પૈસા આપવાની લાલચ આપી પોતે સહેતો હતો અને એવી રીતે 10 ગાડી તેણે અલગ અલગ જગ્યાએ ગીરવે મૂકેલી હતી. આમ એસઓજીના સ્ટાફ તથા પીએસઆઈએ 10 ગાડી તથા 77 લાખનો મુદ્દા માલ તેની પાસેથી ઝડપી લીધો છે અને પરેશ પંચાલની 41 ડી કરી છે અને આગળની જે ફરિયાદી પ્રોસિજર છે એ જે તે પોલીસ સ્ટેશનમાં દાખલ કરવા માટે તજવીજ ચાલુ છે અને જો કોઈ આવા વ્યક્તિ છેતરાયા હોય તો એ અમારો સાબરકાંઠા પોલીસનો સંપર્ક કરી શકે છે. બધા ગાડીઓ જે ગીરો મૂકી હતી કઈ જગ્યાએ મૂકવામાં આવી હતી? ગુજરાતના તમામ જગ્યાથી સાબરકાંઠામાં મૂકવામાં આવી. એ ધોળકા, અમદાવાદ અને ઈડર એ જગ્યાએ ગીરવી મૂકવામાં આવેલી હતી ગાડી.